डिजिटल आपणे कही छे पेमेंट कही तो पण बैंक द्वारा थाय अने आपणे रोकड़े थी चुकवणी ए मोस्ट ऑफ नथी करता कैशलेस ट्रांजेक्शन जेने आपणे कही छे बराबर एटले के रोकड़ वगर ट्रांजेक्शन के जेवा बैंक थी के डिजिटल माध्यम थी पैसा छे एनी लेवड़ देवड़ ट्रांसफर फंड छे ट्रांसफर करवामां आवे बराबर पछी मोटा फंड माटे आरटीजीएस एनी एफटी घणी बधी शब्दो सरकार द्वारा आपवामां आवे छे बराबर तो अहींया आपणे बैंकना व्यवहारो छे એ ઘણા બધા વધારે સંતા જવાબ મળે છે હવેના સમયમાં કારણ કે આપણે જે અને બેંકના વ્યવહારનો સેફ છે બરાબર રોકડ હોય તો આપણી પાસેથી કે કઈ મુકાઈ જાય ચોરાઈ જાય અથવા તો કોઈ વરસાદ હોય તો પલડી ગઈ હોય તો કોઈ પણ વસ્તુ થઈ શકે જે આપ બેંક દ્વારાના વ્યવહારો છે એમાં આવું કંઈ થતું નથી ચુકવણીની પુરાવો પણ દે છે કે ભાઈ આ ચુકવણી આપણે કરેલી છે અને બેંક દ્વારા વ્યવહારો છે સુરક્ષિત છે એટલા માટે બેંકના જે વ્યવહારો છે વધતા જાય છે તો એના એ મુદ્દા ઉપર ખાસ અહીં ધ્યાન દઈએ કારણ કે વેપારો છે એની મુખ્ય રીતે જોઈએ તો લેવડ દેવડ છે એ બેંક દ્વારા થતી હોય છે એક તો અમુક વસ્તુ છે કે જેનો પણ લેવડ દેવડ હોય કે નાના મોટા ખર્ચ છે જેમ ચા પાણીના છે પરચુરણના છે મજૂરી લારી ભાડું આ બધા આપણે રોકડમાંથી લેવડ દેવડ કરતા હોય છે પણ આ એ રોકડના વ્યવહારો અને બીજા રોકડ સિવાયના વ્યવહારોની નોંધ કરતા હોય છે બરાબર જે કે રોકડ લેવડ દેવડના વ્યવહારો હોય તો એમાં રોકડ તો બેંકમાં ભરવામાં આવે ત્યારે કારણ કે રોકડના લેવડ દેવડના વ્યવહારોમાં સૌથી પહેલું શું હોય તો કે રોકડ લેવડ દેવડના રોકડ તો બેંકમાં ભરવામાં આવે તમે જો પહેલું કહીએ તો રોકડ છે એની લેવડ દેવડ રોકડ લેવડ દેવડના વ્યવહારો એમાં આપણે કહીએ છીએ કે રોકડ છે એ બેંકમાં ભરવામાં આવે બરાબર બેંકમાં ભરવામાં આવે એટલે રોકડ છે એ બેંકની અંદર જમા કરાવી છે કારણ કે આપણું ખાતું છે એની જો રોકડ રૂપે એટલે જમા હશે તો જ આપણે એનો વ્યવહાર કરી શકશું ને તો એના માટે જરૂરી છે કોઈ પણ રીતે રોકડ છે એ બેંકમાં ભરવામાં આવે અથવા તો વેપારી પાસે જે પોતાના વધારાના નાણાં પડ્યા છે એ કાજલ નાણાં જેને કહેવાય એટલે વધારાના નાણાં કે જેનો અત્યારે કોઈ ઉપયોગ નથી તે બેંકમાં ભરી દે છે તો બેંક એવા સમયે નાણાં લેના છે બરાબર કારણ કે આપણે અહીંથી પૈસા દઈએ છીએ એટલે બેંક લેનાર છે બેંક છે વ્યક્તિ છે અને વ્યક્તિ ખાતેનો નિયમ લાગુ પડે લાભ લેનાર ખાતે ઉધાર એટલે બેંક ખાતે ઉધાર થાય અને આપણે આપના છે આપણે પણ વ્યક્તિ છે એટલે આપના ખાતે જમા આપણે આપીએ છીએ શું કે રોકડ તો આપણે આમનો દાખલો શું થઈ ગઈ બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે બરાબર તો એ બેંક ખાતે ઉધાર થાય છે ધંધામાંથી રોકડ ખાતું જાય છે એથી રોકડ ખાતું જમા થાય છે બરાબર અહીંયા થાય છે શું કન્ડિશન તો કે બેંક ખાતું ઉધાર થાય છે બેંક ખાતું ઉધાર અને રોકડ ખાતું છે એ જમા થાય બરાબર એ આ પછીની કન્ડિશન કે રોકડ રકમ બેંકમાંથી પડવામાં આવે ત્યારે જેમ ધંધામાં જરૂર હોય તો આપણે પૈસા લઈએ જેમ ધંધામાંથી આપણે વધારાના પૈસા હતા એ આપણે બેંકમાં ભર્યા હતા એટલે કે પૈસા આપણે વધારાના બેંકમાં જમા કર્યા તો જરૂર હોય ત્યારે પછી પડવામાં પણ આવે છે તો ધંધાના ખર્ચ કે અન્ય ખર્ચાઓ છે બેંકમાંથી રોકડ રકમ ઉપાડવામાં આવે છે તેના માટે કઈ ધંધામાં રોકડ આવે છે તેથી આપણે કે ઉધાર જમાના નિયમ પ્રમાણે રોકડ છે ને માલ મિલકત ખાતાના નિયમ લાગુ પડે રોકડ ધંધામાં આવે છે એટલે ઉધાર રોકડ ખાતું ઉધાર થાય અને આપનાર કોણ છે તો સામે વ્યક્તિ કોણ છે તો કે બેંક તો બેંક લાભ આપનાર છે વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લાભ આપનાર ખાતે જમા તો અહીંયા આપણે એક બીજી કન્ડિશન એ કહે છે કે રોકડ રકમ બેંકમાંથી ઉપાડવામાં આવે ત્યારે રોકડ રકમ બેંકમાંથી ઉપાડી છે તો આપણે પહેલી એન્ટ્રી અહીંયા રોકડ ખાતાની અસર થાય છે એટલે રોકડ ખાતે ઉધાર રોકડ ખાતું ઉધાર થાય છે અને જમા કોણ થાય છે બેંક ખાતું છે જ
જમા થઈ છે બરાબર રોકડ ખાતું ઉધાર થઈ છે અને બેંક ખાતું જમા થઈ છે કારણ કે બેંક અહીં આપનાર છે અને આપણે લેનાર છે આપણે રોકડ લઈ છે એટલે રોકડ ખાતે ઉધાર પછી હવે અમુક પછી રોકડ સિવાયનો વ્યવહાર હોય છે આ તો રોકડની લેવડ દેવડ થી બરાબર તો અમુક વ્યવહાર એવા છે કે જેમાં રોકડની લેવડ દેવડ હોતી નથી એટલે રોકડ સિવાયના વ્યવહારની લેવડ દેવડ
વ્યાજ ખાતે વ્યાજ આપણી આવક છે કે હંમેશા જમા બાજુ હોય ઓવરડ્રાફ્ટ હોય એના થ્રુ વ્યાજ ખાતે ઉધાર અને બેંક ખાતે જમા ઓવરડ્રાફ્ટ જે આપણો ખર્ચ છે બરાબર જેના પરનો વ્યાજ આપણો ખર્ચ છે એટલે વ્યાજ ખાતે ઉધાર અને બેંક ખાતે જમા કરશો ત્યારે પછી બેંક ચાર્જિસ છે તો બેંક વેપારની જે સેવા આપે છે એના બદલામાં અમુક ચાર્જ વસૂલ કરે છે જેને આપણે બેંક ચાર્જિસ કહે છે જે આપણા માટે એટલે વેપારી માટે ખર્ચ છે બરાબર તો એવા સમયે બેંક ચાર્જિસ એટલે ખર્ચ ખર્ચ ખાતે ઉધાર એટલે બેંક ચાર્જિસ ખાતું ઉધાર થાય છે અને બેંક ખાતું જમા થાય છે કારણ કે બેંક છે એ વસૂલ કરનાર છે એટલે કે બેંક ખાતું જમા કરવાનું હોય છે ત્યાર પછીનો મુદ્દો આપણો બેંક ચાર્જિસ હમણાં હમણાં આપણે એને એપ્લાય કરી છીએ એટલે વધારે ખ્યાલ આવશે બેંક ચાર્જિસ બરાબર અહીંયા બેંક ચાર્જિસ આપણા માટે ખર્ચ છે એટલે બેંક ચાર્જિસ ખાતે ઉધાર થાય બેંક ચાર્જિસ ઉધાર અને આ વસૂલ કરનાર બેંક છે એટલે બેંક ખાતું છે એ જમા થાય બેંક ચાર્જિસ અને બેંક બરાબર તો એ ખાતું અહીંયા જમા થશે તો હવે વસ્તુ અહીં ધ્યાન કરવાની ધ્યાનમાં રાખવાની કે જે વ્યવહારના કારણે વેપારીના ચોપડે ખાસ ધ્યાનમાં રાખવાનું વેપારીના ચોપડે બેંક શિલક વધે તો બેંક ખાતું ઉધાર થાય અને બેંક શિલક ઘટે તો જે બેંક ખાતું છે એ જમા થાય છે આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે અને વેપારીના ચોપડે કીધું છે એટલે ખાસ ધ્યાન રાખવાની આપણા ચોપડાની વાત થાય છે હવેના અમુક એક્ઝામ્પલ જોઈએ આપણે કે જેથી વધારે ખ્યાલ આવે તો જો અહીં આપણે એક્ઝામ્પલ લઈએ છઠ્ઠો શ્રી વસંત ટ્રેડર્સના ચોપડે આંદોલન લખવાની છે આપણે કે જેમાં વસંત ટ્રેડર્સનું જે ખાતું છે એના અહીંયા આપણને નોંધ આપેલી છે તો એનું એની જે નોંધ છે એના પર આપણે આમ નોંધ બનાવવાની છે બરાબર તો આપણે આમ નોંધ બનાવીએ સૌથી પહેલા ફોર્મેટ તારીખ આપા ઉધાર અને જમા રૂપિયા બરાબર અહીંયા કોણ છે તો કે વસંત ટ્રેડર્સ છે એના ચોપડા પર આપણે આમ નોંધ લખશો એટલે કે વસંત ટ્રેડર્સ ના ચોપડે તો વસંત ટ્રેડર્સ ની આમ નોંધ એવું આપણે કહીશું કે વસંત ટ્રેડર્સ ની આમ નોંધ અથવા તો વસંત ટ્રેડર્સ ના ચોપડે આમ નોંધ તારીખ વિગત ખાતા વહી પાના નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા અહીંયા પણ આપણે જે રીતે આપણે આગળ કહ્યું છે કે આમનો હું તમને લખાવીશ કઈ આમનો લખીશ અને બાબત જે છે હું તમને જણાવી દઈશ કે શું બાબત જે લખી એટલે તમે એમાં બાબત જે લખી શકો હવે તમે એનાથી ટેવાઈ ગયા છો એટલા માટે સૌથી પહેલા જે વ્યવહારો છે એ 2014 ના જૂન માસના છે એટલે કે 2014 જૂન માસ અને તારીખ પહેલી તારીખે કે 20000 એસબીઆઈ બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું જે આપણે સૌથી પહેલા જોઈ તો બેંકના વ્યવહારોમાં કે રોકડ રકમ બેંકમાં ભરવામાં આવે ત્યારે જો તમારે એ આમનોંધ પહેલા લખી લેવાની છે પછી આગળનો આ વિડિયો છે એ જોવાનો છે અત્યારે જે આમનોંધ લખાવીએ આ ખાતે ઉધાર આ ખાતે જમા એ પહેલા લખી લેવાનો છે એટલે હવે જો આ તમે જોશો ને એટલે વધારે ખ્યાલ આવશે એટલે પહેલા એ લખી અને પછી આ જોજો 20000 એસબીઆઈ બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તો એસબીઆઈ બેંક લેનાર છે એટલે એસબીઆઈ ખાતે ઉધાર તે આપણી પાસેથી રોકડ જાય છે રોકડ ખાતે જમા પહેલી તારીખ તો અહીંયા આપણે શું કરીએ છીએ તો એસબીઆઈ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે એના ખાતે ઉધાર કરશું એસબીઆઈ બેંક ખાતે ઉધાર એટલે બેંક અહીંયા લેનાર છે એટલે 20000 એના ખાતે ઉધાર થશે અને આપણી પાસેથી રોકડ જાય છે એટલે તે રોકડ ખાતે 20000 બરાબર સમજાણું બેંક લેનાર છે એના ખાતે ઉધાર રોકડ જાય છે એના ખાતે જમા
બાબતજી રૂપિયા 20000 રોકડા ભરી SBI બેંકમાં ખાતું ખોલાવ્યું તેના પછી રૂપિયા 5000 નો માલ વેચ્યો જેના નાણા કારોબાર બેંકમાં ભર્યા 5000 ના માલનું વેચાણ કરી અને બેંકમાં રૂપિયા ભર્યા એટલે કે આપણે શું કરી છે કે બેંકમાં રૂપિયા ભરી છે તો બેંક ખાતે ઉતાર બેંક લેનાર છે અને માલ આપણી પાસેથી જાય છે એટલે કે વેચાણ કહેવાય એટલે આમનો શું થઈ ગઈ બેંક ખાતે ઉધાર કે વેચાણ ખાતે કાંતી આપણે રૂપિયા બેંકમાં પડી જાય એટલે રોકડ ખાતા નહીં પણ બેંક ખાતે લખવાનો તો 2 તારીખે 5000 નો માલ વેચ્યો છે બરાબર તો એમાં આપણે બેંક અહીંયા લેનાર છે તો બેંક ખાતે ઉધાર કાંતી આપણે પૈસા ભરી જાય તો બેંક ખાતા ઉધાર કરવાના જ રહે 5000 સ્ટે સેના છે કે માલ વેચાણના છે એટલે કે વેચાણ ખાતે માલ જાય છે તો જાય તે જમાના નિયમ પ્રમાણે વેચાણ ખાતે જમા 5000 બરાબર એટલે કે બેંક ખાતે ઉધાર છે વેચાણ ખાતે ત્યાર પછી 4 તારીખે કે છે રૂપિયા 10000 નું ફર્નિચર ખરીદ્યું તેના ના ચેક થી ચૂકવ્યા ફર્નિચર શું છે મિલકત ની ખરીદી થાય છે એટલે મિલકત ધંધામાં આવે છે માલ મિલકતના નિયમ પ્રમાણમાં આવે તો ઉધાર એટલે કે ફર્નિચર ખાતે ઉધાર અને કઈ રીતે ચૂકવ્યું તો કે ચેક થી ચેક શબ્દ આવે એટલે આપણે બેંક લખવાનું ખાસ યાદ રાખવાનું ચેક શબ્દ આવે એટલે બેંક લખવાનું તો બેંક આપનાર છે આપનાર ખાતે જમા ચાર તારીખે 10000 નું ફર્નિચર ખરીદ્યું બરાબર એટલે કે ફર્નિચર ખાતે ઉધાર રૂપિયા 10000 અને તે ચેક થી પેમેન્ટ કર્યું છે ને તે બેંક ખાતે 10000 બરાબર એટલે કે પેમેન્ટ ચેક થી થયું છે બાબત છે રૂપિયા 10000 નું ફર્નિચર ચેક આપી ખરીદ્યું તેના બરાબર રૂપિયા 10000 નું ફર્નિચર ચેક આપી અને ખરીદ્યું તેના ત્યાર પછી 8 તારીખે ઘર ખર્ચ માટે 400 તથા ઓફિસ ખર્ચ માટે 700 બેંકમાંથી ઉપાડ્યા ઘર ખર્ચ માટે છે એટલે અહીંયા આપણે ધંધાનો ખર્ચ નથી એટલે એનું ઉપાડ કહેશો બરાબર ઉપાડ ખાતે ઉધાર પછી ઓફિસ ખર્ચ આપણે ધંધાનો ખર્ચ છે એટલે એ શબ્દ અહીં રાખજો ઓફિસ ખર્ચ માટે છે ક્યાં ખર્ચ માટે છે એ નથી કીધું ઓફિસના જે નાના મોટા ખર્ચ છે એના માટે ચૂકવ્યા ઉપાડ્યા છે એટલે હજી ચૂકવણી નથી એટલે કહેશું રોકડ એટલે રૂપિયા ધંધામાં આવે છે રોકડ ખાતે ઉધાર અને આપનાર કોણ છે બેંક એટલે બેંક ખાતે જમા રૂપિયા 1100 બરાબર આમનો શું કઈ ઉપાડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે તારીખ 8 બરાબર 8 તારીખે આપણે અનુરોધ કરી છે પહેલા ઉપાડ ખાતે કારણ કે રોકડ છે ઉપાડમાં જાય ઉપાડ ખાતે ઉધાર રૂપિયા 400 બરાબર ઉપાડ ખાતે 400 પછી રોકડ આવે છે ઓફિસ ખર્ચ વાળી છે તે રોકડ ખાતે ઉધાર લેપડા નથી હજી એટલા માટે ઉધાર રોકડ કરી છે 400 તે કોણ આપે છે તો કે બેંક તો તે બેંક ખાતે 1100 બરાબર તે બેંક ખાતે 1100 ત્યાર પછી ની આપણો વિરાટ પાસેથી રૂપિયા 1500 નો ચેક મળ્યો બરાબર ચેક મળ્યો એટલે સમય છે આપણે બેંકમાં જ ભર્યો હોય તો બેંક થી આ ચેક લેનાર છે તો લેનાર ખાતે ઉધાર એટલે બેંક ખાતે ઉધાર તો ચેક આવ્યો છે ક્યાંથી તો કે વિરાટ પાસેથી જે આપણો દેવાદારો છે અને આપણને પૈસા આપ્યા તો તે વિરાટ ખાતે કારણ કે જે આપે છે એના ખાતે જમા એટલે 10 તારીખે આપણે કહી શકીએ કે બેંક અહીંયા લેનાર છે તો બેંક ખાતે ઉધાર રૂપિયા 1500 તે વિરાટ ખાતે વિરાટ આપણા દેવાદાર હોઈ શકે છે જેની પાસેથી આપણે પૈસા લેવાના બાકી હતા એ આવી ગયા ચેક મળી ગયો એટલે કે તે વિરાટ ખાતે 1500 બરાબર બાબત છે રૂપિયા 1500 નો વિરાટ પાસેથી ચેક મળ્યો
અને બેંકમાં ભર્યો તેના બરાબર વિરાટ પાસેથી ચેક મળ્યો અને બેંકમાં ભર્યો તેના ત્યાર પછી હવે જો આગળની એન્ટ્રી અહીંયા જો એક એવી એન્ટ્રી હોય બેંકમાં પૈસા ભર્યા બેંકમાંથી પૈસા ઉપાડ્યા આ બધી એન્ટ્રી હવે હવે થોડી ડિટેલમાં એન્ટ્રી આપણે જોઈએ કે જેમાં રોકડ અને બેંક જે વિગતો છે એ સાથે હોય બરાબર રોકડ અને બેંકની જે વિગતો છે એ સાથે આવતી હોય તો એ આવે અહીંયા બરાબર હવે અહીંયા શું કહે છે 15 તારીખે પાર્થિવ ને રૂપિયા 3000 નો માલ રોકડેથી વેચ્યો તેમાંથી અડધા નાણા ચેકથી મળ્યા બરાબર પાર્થિવને 3000 નો માલ વેચ્યો તો જો વેચાણ તો તમને કેટલાનું છે વેચાણ 3000 નું છે એમાંથી શું થઈ શકે કે એને અડધા નાણા ચેકથી એના અડધા નાણા ચેકથી મળ્યા બાકીના નાણાનો કાયદો કીધો એટલે રોકડેથી હોય શકે અડધા નાણાને કે ચેક કેટલા નો મળે છે તો કે 1500 નો આમાંથી તો બાકીના 1500 વૈધા આમાંથી એનો શું તો કે એને રોકડ સમજવાનું કાઈ ચોકડ નથી એટલે રોકડ સમજવાનું બરાબર તો આપણો વેચાણ નો જે છે જેમાં 1500 નો ચેક મળે છે તો બાકીના 1500 રોકડા છે એવું સમજી લેવાનું રહેશે બરાબર તો રોકડ ખાતે ઉધાર અને ચેક છે એટલે કે બેંક ખાતે ઉધાર અને બાકીના જે આપણા સેના છે તો કે માલ વેચ્યો છે કોને પાર્થિવને તો તે વેચાણ ખાતે કારણ કે એને ચૂકવણી પૂરી થઈ ગઈ તો જ્યાં આપણે આમંત કરીએ 15 તારીખે પૈસા આપણે એક તો ચેક થી મળે છે એટલે એને બેંક કે જે સો આપણે બેંક ખાતે ઉધાર 1500 પછી રોકડા આપણને મળે છે 1500 એટલે રોકડ ખાતે કોણ ઉધાર રોકડ ખાતે ઉધાર 1500 તે તેના છે કે વેચાણ માલ વેચાણના છે એટલે તે વેચાણ ખાતે 3000 હવે જો એક બાબત ધ્યાન રાખવાનું તમારે આવી જે ગણતરી હોય રફ ગણતરી એ પણ સાથે સાથે લખતું જવાનું કારણ કે એ રેફરન્સ ઉપરથી આમનો છે એકદમ સરળ થઈ જશે કારણ કે એને ધ્યાનમાં રાખો ને એટલે આમનો છે સરળ થાય આના પછી આપણે આમનો કહી દીધો એકદમ ઈઝીલી થઈ ગયા અને ભૂલ વગર ની થાય પૈસાની આપણે ગણતરીઓ પહેલા જ કરી લઈ કાંઈ સીધી આમનો કરવાની નહીં ત્યાર પછી 18 તારીખ આમનો વીમા પ્રીમિયમ 450 તો જીવન વીમા પ્રીમિયમ ના 300 ચેક થી ચૂકવ્યા આમનો વીમા પ્રીમિયમ છે તે ધંધાનો ખર્ચ બરાબર એટલે વીમા પ્રીમિયમ ખર્ચ આપણે કહી શકીએ પેલો આઈ તો એ વીમા પ્રીમિયમ ખર્ચ છે આપણે આગળ એન્ટ્રી માં તો વીમા પ્રીમિયમ આપણો ધંધા ખર્ચ છે આગળ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર પછી જિંદગી વીમા પ્રીમિયમ તો જિંદગી કોની હોય જીવન વીમા પ્રીમિયમ તે કોણ હોય તો કે ભાગીદાર નો એટલે ભાગીદાર નું છે ભાગીદારી પેઢી નું નહીં બરાબર પેઢી નું નથી એટલે આપણા માટે ઉપાડ થઈ ગયો એટલે ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે ખાતે ચેક થી ચૂકવ્યા છે આમનો શું થઈ ગઈ આજના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર બરાબર પછી ઉપાડ ખાતે ઉધાર તે તેના ક્યાંથી પૈસા ગયા તો પૈસા ગયા એ બધા બેંક માંથી જે કાયકો છે અને તે બેંક ખાતે જમા થશે કારણ કે બેંક છે અહીંયા પૈસા આપનાર છે અને બે રીતે પૈસા જાય છે
માગણીઓ પ્રીમિયમ 450 છે અને જીવન વીમા પ્રીમિયમ 300 છે એટલે 750 છે એની એન્ટ્રી આપણે કરવાની છે 18 તારીખે પહેલો ધંધાનો ખર્ચ છે આગનો વીમા પ્રીમિયમ અથવા તો આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર રૂપિયા 450 પછી અંગત જીવન વીમા પ્રીમિયમ છે અંગત કહેવાય એટલે એને ઉપાડ કહેવાય ઉપાડ ખાતે ઉધાર 300 તે ક્યાંથી જાય છે તો કે બેંકમાંથી જાય છે તો તે બેંક ખાતે 750 બરાબર તો એ બેંક ખાતે જમા કરવાના રહેશે ચેક બેંકમાં ભર્યો એટલે બેંક લેનાર છે કે આપણે નહીં પણ બેંક લેનાર છે તો બેંક ખાતે ઉધાર કારણ કે ચેકનું ચૂકવણું છે કે જેની આવક છે બધું બેંક મારફત થાય બેંક વગરની કાંઈ વેલ્યુ ન કહેવાય એટલે બેંકમાં ભરી છે ને બેંક લેનાર છે તો બેંક ખાતે ઉધાર તે શું છે આવક તો કે ડિવિડન્ડ ખાતે કેટલા રૂપિયા 200 રૂપિયા 22 તારીખે બરાબર શું છે તો કે બેંક લેના છે એટલે બેંક ખાતે ઉધાર લેના છે બેના ખાતે ઉધાર થઈ 200 રૂપિયા તે સેના છે કે ડિવિડન્ડ ડિવિડન્ડ જે મળ્યું તે ડિવિડન્ડ ખાતે ડિવિડન્ડ મળ્યું એના છે એટલે કે 200 રૂપિયા એના આવક તરીકે એના જમા થયા બરાબર ત્યારે 25 તારીખે બેંક આપણા ખાતામાં બેંકે આપણા ખાતામાં બેંક 2100 જમા કર્યા છે તથા 50 બેંક ચાર્જિસના ઉધાર કર્યા છે બે વસ્તુ થઈ વ્યાજ 100 રૂપિયા મળ્યો અને બેંક ચાર્જિસ થી 50 છે એ આપણા ખાતામાંથી બાદ થયું એટલે કે આપણા ખાતામાં ઉધાર કર્યા છે એટલે જો વ્યાજ બેંક આપણે જમા કર્યા એટલે કે બેંક આપણી બેંક પાસેથી આપણે લેવાના છે એટલે બેંક ખાતે એવા સમયે ઉધાર થાય બરાબર અને બેંકે વ્યાજના જમા કર્યા છે અને બેંક ચાર્જિસના ઉધાર કર્યા છે એટલે બેંક ચાર્જિસ આપણો ખર્ચ છે તો બેંક ચાર્જિસ ખાતે ઉધાર તે બેંક ખાતે તો આપણે બેંકની અલગ અલગ એન્ટ્રી કરીએ કારણ કે સંયુક્ત કામનો કદાચ તમને ન કેડે આવે સમજાય નહીં તો અલગ અલગ એન્ટ્રી કરીએ 25 તારીખની બે એન્ટ્રી કરીએ પહેલી એન્ટ્રી તો કે બેંકે વ્યાજના 100 રૂપિયા જમા કર્યા છે એની એન્ટ્રી તો ત્યારે બેંક પાસે આપણે લેવાના છે એટલે બેંક ખાતે ઉધાર જેની પાસેથી આપણે પૈસા લેવાના હોય એનું ખાતું અમે સાથે ઉધાર કરીએ છીએ એટલે ઉધાર બોલે ના બેંક ખાતે ઉધાર તે શેના છે તો કે વ્યાજ ખાતે બેંકમાં જે આપણું ખાતું છે એના પર વ્યાજ મળ્યું એના બાબત જેમાં લખીએ કે રૂપિયા 100 બેંકે વ્યાજના જમા કર્યા તેના પછી પછી એમાં જ કીધું છે આગળ એક તારીખમાં કે બેંકે 50 રૂપિયા બેંક ચાર્જિસના ઉધાર પણ કર્યા છે બેંક ચાર્જિસ આપણા માટે શું છે તો કે ખર્ચ છે જે મારા વખતું તો જમા થાય તો ખર્ચ એટલો ઉધાર થાય તો બેંક ચાર્જિસ ખાતે ઉધાર અને આપના વસૂલ કરનાર કોણ છે તો કે બેંક છે તો બેંક ખાતે જમા એટલે આપણે આવું શું થઈ જશે બેંક ચાર્જિસ ખાતે ઉધાર તે બેંક ખાતે અહીંયા બેંક ચાર્જિસ ઉધાર લઈ ગયા આવી આપણે આપણે હમણાં જોઈ લીધી થોડી વાર પહેલા બેંક ચાર્જિસ ખાતે ઉધાર બરાબર રૂપિયા 50 તે બેંક ચાર્જિસ છે કોણ વસૂલ કરનાર કોણ છે એટલે કે વસૂલ કરનાર બેંક છે તો તે બેંક ખાતે રૂપિયા 50
खाते बाबर जैन रुपया 50 बैंक के रुपया 50 बैंक चार्जेस ना उधारियां देना बराबर रुपया 50 बैंक के बैंक चार्जेस ना उधारियां देना चार पसी नंबर श्री परम न्यासनो चेक हिसाब पेटे आपे बराबर हिसाब पेटे आपे लेके परम ने आपने चुकवाना था तो ये आपने ने चेक आपी है चुकवानी पूरी कर दी तो परम ये चेक लेना है तो परम खाते उधार अनके चेक लेना है अने आपना कौन से तो के बैंक छे तो आपना खाते जमा ते बैंक खाते अने परम छे व्यक्ति छे ते के बैंक पर व्यक्ति छे बराबर तो लाभ लेना खाते उधार ने लाभ आपना खाते जमा लाभ लेना कौन छे तो के परम छे परम ने आपने चेक आपो छे अने परम खाते उधार अने लाभ आपना कौन छे तो के बैंक आपने बैंक ने એટલા જમા કરશો બરાબર તો બેંક ખાતે જમા અઠ્યાવીસ તારીખે એન્ટ્રી આપણે જોઈએ છીએ તેમાં આપણે આપણા જે કોઈ લેવાદાર છે એની આપણે એન્ટ્રી કરી છે પરમ તો આપણે કોની એન્ટ્રી કરશો તો કે પરમ છે એની પાસેથી હિસાબ પેટે ચેક મેળવતો એટલે કે હિસાબ પેટે ચેક આપ્યો તો એટલે કે પરમ ખાતે ઉધાર રૂપિયા 800 તે આપના કોણ છે તો કે બેંક તો તે બેંક ખાતે કાઢીને બેંકમાંથી રૂપિયા જાય છે તો જમા બેંક પર રૂપિયા આવતા હોય આવે તે ઉધાર આપણો નિયમ હતો એ બરાબર એટલે પરમ ખાતે ઉધાર છે બેંક ખાતે પછી 30 તારીખે શ્રી શિવાજી પાસેથી રૂપિયા 600 નો ચેક મળ્યો બરાબર શિવાજી પાસેથી 600 નો ચેક મળ્યો એટલે કે ચેક મળ્યો એટલે આપણે બેંકમાં ભર્યો તો બેંક લેનાર થી કે અહીંયા તો બેંક લેનાર છે બેંક ખાતે ઉધાર આપનાર કોણ છે તો શિવાજી તો તે શિવાજી ખાતે જમા થશે 600 નો ચેક મળે છે 30 તારીખે બરાબર 30 તારીખે એન્ટ્રી જો અહીંયા બાબત જે પરમની 30 તારીખ પર રૂપિયા 800 નો હિસાબ પેટે ચેક આપ્યો તેના પરમને રૂપિયા 800 નો હિસાબ પેટે ચેક આપ્યો તેના ત્યારે 30 ની એન્ટ્રી હવે રૂપિયા 600 નો ચેક મળ્યો છે ચેક મળે એટલે બેંક છે અહીંયા બેંક પૈસા તો ચેક થી લેના છે તો બેંક ખાતે ઉધાર થાય રૂપિયા 600 તે કોની પાસે મળ્યો છે તો તે શિવાજી પાસેથી મળ્યો છે તો તે શિવાજી ખાતે બરાબર આપના ખાતે જમા તો તે શિવાજી ખાતે જમા કરશો બરાબર તો અહીંયા આ દાખલાની અમૃતથી બધી આપણે કમ્પ્લીટ થાય છે બેંક સાથેનો વ્યવહાર હશે બેંકમાં પૈસા જમા કરે બેંકમાંથી પૈસા ઉપાડીએ બેંકમાં ચેક જમા કરી તો બેંકમાંથી ચેક ની પેમેન્ટ કરી ચૂકવણું કરીએ તો એ બાબતોની અહીંયા એન્ટ્રી આપણે જોઈ કે કઈ કઈ સમયે કઈ એન્ટ્રી થાય બરાબર એટલે કે જો વ્યવહાર છે બેંક મારફતે વેપારીનો વધારે પડતા થતા હોય છે તો જો બેંક મારફતે વ્યવહાર વધારે થતા હોય તો આ પ્રકારની એન્ટ્રીઓ છે એમાં ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આવા વ્યવહારો હવેના સમયમાં વધુ હશે કારણ કે મોટા ભાગની આવક અને જાવક આપણે બેંક મારફત જ કરીએ છીએ તો બેંકના વ્યવહારોમાં કોઈ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું એટલા માટે જ આગળ જે આપણે ચેક કરતા આવશે બેંક સિલક મેળ બેંકનો જે સિલક છે આપણે સિલક છે જો કંઈ તફાવત આવતી હોય આપણે કે બેંકમાં 5000 છે બેંકે એમ કે બેંક તમારા ખાતામાં 4500 છે 4500 છે તફાવત શોધવાનો યા તું ચેક્ટર આવશે તો આવું ક્યારે બનતું હોય તફાવત કે કોઈ એન્ટ્રી કરવાની રહી જતી હોય ને ત્યારે એ બધી ડિટેલ આપણે એ ચેપ્ટરની અંદર જોશું પણ અત્યારે એ જોવાનું છે કે ભાઈ બેંક સાથેના કોઈ પણ વ્યવહાર છે તો આપણે એની કેવી એન્ટ્રી કરવી બરાબર બેંક જો બેંક આપણી પાસેથી લેનાર હોય તો બેંક ખાતું ઉધાર કરવાનું જો બેંક આપણને કંઈ આપનાર હોય તો બેંક ખાતું જમા કરવાનું બરાબર
એટલે આ બેંક સાથે વ્યવહારો થઈ ગયા પછી એના પછીનો મુદ્દો એક છે થોડો જોઈ લે લોન અને લોન નું વ્યાજ તો લોન અને લોન નું વ્યાજ છે લોન શું છે તો કે ધંધાને વધારે નાણાંની જરૂરિયાત હોય ત્યારે ધંધાએ અન્ય વ્યક્તિ છે સરાફી પેઢીઓ છે કે બેંક છે એની પાસેથી લોન લીધેલી હોય કારણ કે ધંધો વધારવા માટે કે ધંધામાં કાચા માલની પ્રાપ્તિ માટે કે કોઈ પણ કારણ માટે ધંધાને રૂપિયાની જરૂર હોય તો ધંધાએ લોન લીધેલી હોય બરાબર તો લોન લીધી હોય તો એની સાથે એની સામે એને વ્યાજ ચૂકવવું પડે બરાબર એને લોન આપેલી હોય તો વ્યાજ પડે તો લોન અને લોનનું વ્યાજ તો લોન બે પ્રકારની હોય છે કે લીધેલી લોન હોય શકે છે ને આપેલી લોન હોય છે લીધેલી લોન હોય તો જે લીધેલી લોન અને ચૂકવેલા તો ચૂકવવા પાત્ર વ્યાજ આવે કારણ કે વ્યાજ એમાં ચૂકવવાનું થાય છે આપેલી લોન હોય તો મળેલ અથવા મળવા પાત્ર વ્યાજ આવે કારણ કે એમાં વ્યાજ છે મળે છે તો વ્યાજ એ સમય આપણી આવક છે તો એ બે ભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ લોન આ શબ્દ આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું મળેલી છે કે આપેલી છે એ લોન ક્લિયરિફાઈ કરીને પછી એન્ટ્રી કરવાની લોન છે એટલે આપણે લોનને જ ખર્ચ ગણીને ઉધાર કરી નાખવું એવું નથી ઘણી વખત ધંધાએ પણ લોન આપેલી હોય છે એના કર્મચારીઓ છે એને લોન આપતા હોય છે ધંધો તો એને પણ લોન આપેલી હોય છે તો લોન આપેલી છે કે લીધેલી છે આને વેરિફિકેશન કરવું સૌથી અગત્યનું છે તો ધંધો ચલાવવા માટે માલિકની મૂડી છે ઉપરાંત વધારાની મૂડી પણ ની જરૂરિયાત પડે છે કારણ કે માલિકે ધંધો શરૂ કર્યો હોય ત્યારે મૂડી લાવ્યો હવે ધંધાને વધારવો છે તો કાચા માલનો સ્ટોક કરવો છે કારણ કે ઉત્પાદન આપણું અટકે નહીં એના માટે કાચો માલ લેવો છે અથવા તો બીજા કોઈ યંત્રો છે એની ખરીદી કરવાની છે ધંધો ચલાવવા માટે રોજબરોજના ખર્ચા ચૂકવવાના કાંઈ પણ કારણ માટે તો વધારાના રૂપિયાની જરૂર પડે છે આ વધારાના રૂપિયા છે જો મૂડી પૂર્તિ ન હોય તો પછી આપણે લોન લઈ અને એની પૂર્તિ કરી છે બરાબર તો લોન લઈને આ નાણાંની પૂર્તિ કરવામાં આવે છે આવા સંજોગોમાં વેપારી છે એ બેંક પાસેથી એના મિત્રો પાસેથી કે સરાફી પેઢી કે અન્ય કોઈ પાસેથી લોન લીએ છે નાણાકીય સંસ્થા હોય તેમાંથી નાણાં ઓછીના લેવામાં આવે છે તો આ ઓછીની લીધેલી રકમ એટલે લોન બરાબર જેને આપણે લોન તરીકે ઓળખીએ છીએ કે જે ઓછીની લીધેલી છે ઘણી વખત શું થાય છે તો કે આની લોન છે એ લેવામાં આવે છે ઓછીની રકમ એટલે કે લીધેલી લોન જો ઘણી વખત ધંધાના હાજર કે વધારે નાણાંમાંથી કર્મચારી કે અન્ય વ્યક્તિને ઓછીના નાણાંમાં આપવામાં પણ આવે છે જે રીતે લેવામાં આવે છે એ ધંધા પાસે જો રૂપિયા વધારાના પડ્યા હોય તો આપવામાં પણ આવશે જેને આપણે શું કહેશું આપેલી લોન બરાબર કારણ કે ધંધો દર વખતે લોન લઈએ એવું જરૂરી નથી ત્યારે ધંધાએ લોન આપેલી પણ હોય છે તેવા સમયે એને આપેલી લોન કહેશું તો બંને પ્રકારના લોન ખાતા છે વ્યક્તિના જ છે બંને લોન ખાતા છે વ્યક્તિના છે પછી લોન લીધેલી હોય તો વ્યાજ છે આપણો ખર્ચ છે લોન આપેલી હોય તો વ્યાજ છે આપણી આવક છે એટલે આવક જાળવવા વ્યવહાર આપણે અહીંયા થતા હોય છે બરાબર તો હવે વ્યક્તિ છે એટલે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે એટલે લાભ લેનાર ખાતે ઉધાર તે લાભ આપનાર ખાતે જમા બરાબર હવે જો લોન લીધેલી હોય તો લોનનું વ્યાજ છે આપણો ખર્ચ છે એટલે ખર્ચ ખાતે ઉધાર થાય અને લોન આપેલી હોય તો વ્યાજ આપણી આવક છે તો આવક છે જમા થાય વ્યાજ ખાતું જમા થાય છે બરાબર તો વ્યાજ ખાતું ઉધાર ખાતું જમા થઈ શકે છે અને લીધેલી લોન ધંધાનું દેવું પડે છે એક વાત ખાસ ધ્યાન રાખો લીધેલી લોન છે ધંધાનું દેવું છે એટલે જવાબદારી વધે છે એનાથી અને જ્યારે આપેલી લોન છે ધંધાનું લેણું છે એનાથી મિલકત વધે છે એટલે લોન છે એના ઘણા બધા આપણે કન્ડિશન્સ છે આપણે જોશું બરાબર તો લીધેલી લોન હોઈ શકે છે આપેલી લોન હોઈ શકે છે એવું કોઈ પણ વ્યવહારો છે હોઈ શકે છે પછી લોનનું વ્યાજ છે આપણા માટે ખર્ચ પણ હોઈ શકે છે આપણા માટે આવક પણ હોઈ શકે છે એ ડિપેન્ડ કરે છે કે આપણો બિઝનેસ ધંધો વ્યવસાય શું છે અને ક્યાં કારણથી લોન લીધેલી છે કે આપેલી છે લીધેલી હોય તો અલગ એન્ટ્રી થાય આપેલી હોય તો પણ અલગ એન્ટ્રી થાય છે તો સૌથી પહેલા એક વાત છે કે જે આજના મુદ્દા જે શીખતા એ મુદ્દાઓ પર બરાબર રફની અંદર લખી લેવાના છે બરાબર આવડી જાય પછી એને ફેસબુકની અંદર ઉતારવાના જેથી કરીને આ મુદ્દાઓ છે એકદમ ક્લિયર થઈ જાય એમાં કંઈ વાંધો ન આવે બેંક સાથે
એવા બધો ખાસ તમારે લખી લેવાની છે લોન અને લોનના વ્યાજ છે એની એન્ટ્રીઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું પણ ત્યાં સુધી તમને જે આ એન્ટ્રીઓ કરાવી છે જે સમજાયું એ બરાબર છે તમારે નોંધ કરવાની છે અને નોંધ થઈ જાય જો આવડી જાય પછી એને ફેર બુકમાં તમારે ક્લિયરિફાઈ કરવાનું છે એટલે કે બરાબર તે ઉતારી લેવાનું છે એટલે સૌથી પહેલા તમારે આની નોંધ કરવાની છે અને જેટલા મુદ્દા કરેવા એ બરાબર જોઈ લેવાના છે આના પછીના જે મુદ્દા છે અને આ નોંધો છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું